જ્યાં ભાજપના વધુ એક સસ્પેન્ડેડ નેતાનું કારસ્તાન છે એ સામે આવ્યું છે એક બાદ એક કારસ્તાન છે એ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક નેતાનું કારસ્તાન કે જેમાં મનસુખ જાદવ

શિવન પાર્ક વિસ્તારમાં પણ કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય બનાવી દીધું હોવાના અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે જાણકારી મળી રહી છે મહત્વનું છે કે અત્યારે કવા ગોલતર્ક કે ચર્ચામાં છે તેમની વિરુદ્ધ પણ અનેક આક્ષેપો લાગ્યા છે ત્યારબાદ વધુ એક નું કારસ્થાન સામે આવ્યું છે મનસુખ જાદવ હોય છે ને કોર્પોરેટર છે તે પ્રજાની સેવા માટે હોય છે પરંતુ જ્યારે આ જ કોર્પોરેટરો છે તે પોતાનો ધંધો શરૂ કરી દે ત્યારે જરૂરથી સવાલ ઉભો થાય છે ભાજપના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના મહિલા કોર્પોરેટરના પતિના જે ગોરખ ધંધા સામે આવ્યા છે તેમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના આજી ડેમ વિસ્તારમાં જે યુવરાજનગર આવેલ છે ત્યાં મનસુખ જાદવ જે કોર્પોરેટરના પતિ છે તેમનું એક કારનામું છે તે સામે આવ્યું છે અહીં વિસ્તારમાં આ જે આપ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ઓરડીઓ છે તે તૈયાર કરી દેવામાં આવી છે આમ તો આ રાજકોટ મહાનગરપાલિકાનો સ્લમ વિસ્તાર છે અને જ્યાં આ પ્રકારે જે ગરીબ લોકો છે તે પોતાનું મકાન બનાવીને રહેતા હોય છે પરંતુ આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી બનાવવાની છે તેવું કહી અને અહીં પાકું બાંધકામ છે તે કરી લેવામાં આવ્યું સૌથી મહત્વની વાત છે કે આ ઓરડીઓ છે તે તૈયાર કરી દેવામાં આવી એટલું જ નહીં પરંતુ તેને ભાડે પણ આપી દેવામાં આવી એટલે એક હજાર આખો એક પ્લોટ છે તે પ્લોટ પચાવી પાડવામાં આવ્યો મનસુખ જાધવ છે તે દેવુબેન જાધવ કોર્પોરેટર અને ભાજપમાંથી હવે તેઓ સસ્પેન્ડ થઈ ગયા છે તેમના પતિ છે આવાસ કૌભાંડ સામે આવ્યું અને ત્યારબાદ હવે તેના એક પછી એક તેના વિસ્તારમાં જે તેમણે જે સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી છે તેના કારનામાં છે તે પણ સામે આવી રહ્યા છે જે વાત સામે આવી કે જે શિવમ પાર્ક વિસ્તાર છે તેનો જે કોમન પ્લોટ છે ત્યાં પોતાનું કાર્યાલય છે તે બનાવી નાખ્યું અને એ જગ્યા છે તે પણ ભાડે આપવા માટેની તેમણે કોશિશ કર

તે પોતાનું સ્લમમાં મકાન છે તેવું પ્રસ્થાપિત કરે છે અને તેમના મળતિયાઓના નામે આવાસ છે તે સરકાર પાસેથી વિનામૂલ્યે જે આવાસ આપવામાં આવતો હોય છે

ગોરખ ધંધા કરી આ પ્રકારે જમીન છે તે પોતાની પાસે પોતાના નામે પચાવી પાડી અને પોતાના કે પોતાના મળતિયં નામે સ્લમ છે આવાસ છે તે લઈ લે અને ત્યારબાદ તેઓ તેનો ધંધો કરે એ ક્વાર્ટર છે તે વેચી નાખે એટલું જ નહીં પરંતુ તેને ભાડે આપીને પણ ગોરખ ધંધો કરે આખા મામલો છે તે હવે સામે આવ્યો છે જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા આ અંગે કયા પ્રકારની કાર્યવાહી કરે છે આ સ્લમ વિસ્તાર છે અને અહીં અનેક જે ગરીબ લોકો છે તે રહે છે પરંતુ આ તમામ લોકો છે તે આવા લોકો છે તેની આંખમાં ધૂળ નાખી અને રાજકોટ મહાનગરપાલિકાની આંખમાં ધૂળ નાખીને આ પ્રકારનો ધંધો છે તે કરતા હોય છે ત્યારે તેને લઈને કાર્યવાહી છે તે થવી ખૂબ જ જરૂરી છે અનેક વિસ્તારો ગઈકાલે જે રીતે કવા ગોલતરનો મામલો સામે આવ્યો હતો અને તેમના દ્વારા પણ ત્રણસોથી વધારે ઓરડીઓ છે તે તૈયાર કરી દેવામાં આવી હતી અને હવે મનસુખ જાદવના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે તેમને પણ અનેક જે સ્લમ વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સરકારી જમીન પર બાંધકામ કરી અને પોતાનો એક પ્રકારે ધંધો છે તે ચાલુ કરી દીધો છે જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા છે તે આ અંગે કે આ પ્રકારની કાર્યવાહી કરે છે મનસુખ જાદવ અને કવા ગોલતર આ બંને અને તેના જે પત્ની કોર્પોરેટર હતા તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે હજુ પણ અપક્ષ તરીકે કોર્પોરેટર પદે ચાલુ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આ તમામ જે ગોરખધંધા કરી રહ્યા છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ તો અમારા આ દ્રશ્યો બતાવ્યા આ એ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે રીતે તેમણે જમીન પચાવીને સરકારી જમીન પર તેમણે મકાન બાંધી દીધા છે અને આવી રીતે કમાણી કરવાનો તેઓ લાભ ઉઠાવતા હતા ન માત્ર આ વિસ્તારમાં આ સ્લમ વિસ્તારમાં પરંતુ આજડેમ વિસ્તારમાં પણ તેમણે દબાણ કર્યું હોવાની વિગતો છે મોહિત ભટ વધુ જાણકારી આપી રહ્યા છે તેમની સાથે સીધી વાત જે રીતે સ્લમ વિસ્તારના પણ દ્રશ્યો અમે જોયા છે સ્લમ વિસ્તારમાં પણ કેવી રીતે દબાણ કરવામાં આવ્યું હતું પોતાની કમાણી માટે લોકોનો ભોગ લેવાયો છે જમીન પચાવી પાડી છે આ સિવાય આજી ડેમમાં પણ દબાણ કર્યાની વિગતો સામે આવી છે અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી તેમના વિરુદ્ધ થઈ રહી છે તમને હું સીધા દ્રશ્ય સૌ પ્રથમ બતાવવા માંગીશ કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યો છો ફરી એકવાર મોદી સરકાર આ જે બોર્ડ લગાવ્યું છે આ મનસુખ જાદવ નું કાર્યાલય છે અને આ કાર્યાલય પર તેમને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે જે રીતે માહિતી મળી રહી છે રાજકોટ નો આજી વિસ્તાર છે ને અહીં શિવમ પાર્ક સોસાયટી આવેલ છે અને શિવમ પાર્ક સોસાયટી નો આ કોમન પ્લોટ છે કે જ્યાં તેમને ચાર જેટલી દુકાનો છે આ તેનું ચણતર છે તે કરી દીધું છે આ તેમનું કાર્યાલય હતું પરંતુ આખોય મામલો મીડિયામાં આવતાની સાથે જ તેમણે પોતાનું બોર્ડ છે તે ઉતારી લીધું છે પોતે નેતા છે પોતે વગદાર છે અને એટલા માટે તે કોઈ પણ જમીન પર કોઈ પણ સરકારી જમીન પર તે ગેરકાયદેસર બાંધકામ કરી શકે છે તે પ્રકારનો એક પરવાનો હોય તે રીતે તેમના દ્વારા આ જમીનો છે તે આ આ જમીન પચાવી પાડવામાં આવી છે તેમાં ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી છે અને તેને ભાડે આપીને પોતાનો ધંધો છે તે ચલાવી રહ્યા છે એટલું જ નહીં નવાઈની અને ચોંકાવનારી વાત એ છે કે અહીં જે પેટાળમાંથી એટલે કે અહીં જમીનમાંથી જે પાણીની પાઇપલાઇન જાય છે તે પાણીની પાઇપલાઇન છે તે પણ તેમને મૂકી નથી અને પોતાના કાર્યાલયમાં અને બાજુની દુકાનમાં પાણી બરાબર મળી શકે તે માટે તેમને અહીં ગેરકાયદેસર રીતે નળ કનેક્શન પણ લઈ લીધું હતું જોકે મહાનગરપાલિકાને સુબુદ્ધિ સૂજી અને તેમના દ્વારા તેમને આ નળ કનેક્શન છે આખો વિવાદ સામે આવતા તેમને એક એ નળ કનેક્શન કાપી નાખ્યું અને તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી આ પ્રકારે ન માત્ર આ એક જગ્યા પરંતુ એક હજાર વાર પ્લોટ જે ટીવી નાઇન ની સ્ક્રીન પર દર્શકોએ પણ જોયો આ તે પ્લોટ આંગણવાડી છે તેવું કહી અને તેમને પચાવી પાડ્યો હતો અને ત્યાં પછી ભાડે આપી અને આ ધંધો છે તે ચાલુ કરી દીધો છે હવે સવાલ એવાત નથી રહ્યું છે આ જે તમે તમામ દુકાનો જે જોઈ રહ્યા છો એ દુકાનો છે તે એક એક સોસાયટીનો કોમન પ્લોટ છે પાછળની તરફ આ મંદિર છે અત્યારે આવેલું છે અને ત્યાં પણ એક કેટલીક જગ્યા છે અત્યારે છે આપણે હું અંદરના પણ આ દૃશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે આ જે ડેરી છે તે પણ અહીંના સ્થાનિક લોકો છે તેમના દ્વારા ભાડે રાખવામાં આવી છે ને પાછળની તરફ જે કોમન પ્લોટ છે તે પણ હું આપને દેખાડવા માંગીશ કે આ આ જે સોસાયટી છે અહીં તેનો કોમન પ્લોટ છે તે પણ દેખાશે આપને કેમેરાપર્સન હું ભાવેશને કહીશ કે એ દ્રશ્યો પણ બતાવે કે અહીં પાછળ તમે જુઓ કે આ મંદિર છે કોમન પ્લોટ છે ને કોમન પ્લોટની બહાર જ તેમને આ આખી જગ્યા છે તે પચાવી પાડી છે ચાર જેટલી દુકાનો છે તે ખડકી દીધી છે અને તેને ભાડે આપી અને આ દિખતો ધંધો છે તે કરી રહ્યા છે પોતે વગદાર છે ભાજપના આગેવાન છે અને એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ અધિકારીનો તેને ખોફ નથી કાયદાનો તેમને ખોફ નથી તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે આવાસ કૌભાંડ સામે આવ્યું ત્યારબાદ ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તેમના પત્ની જે દેવુબેન જાધવ કે જે અહીંના કોર્પોરેટર છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે પરંતુ તેની સામે તેઓ હજી કોર્પોરેટ પદે ચાલુ જ છે ત્યારે તેઓ આ પ્રકારની ગેરરીતિ ફરી એકવાર નહીં કરે તેની ગેરંટી શું તે એક મોટો સવાલ છે આ જે દુકાનો છે તે ખડકી દેવામાં આવી છે પોતાનું કાર્યાલય છે તે તૈયાર કરવામાં આવ્યું છે ગેરકાયદેસર નળ કનેક્શન છે તે લઈ લેવામાં આવ્યું છે ત્યારે આ તમામ સવાલો છે અત્ય ઊભા થઈ રહ્યા છે આપણે અહીંના લોકો છે આપણે તેની સાથે પણ વાત કરવાનો આ પ્રયત્ન છે તે કરીશું તેને પૂછીશું શું કહેશો કેટલા રૂપિયામાં તમે આ ડેરી છે તે ભાડે રાખી છે ને કોને કોને પાસેથી રાખી કેટલા રૂપિયા 10000 10000 રૂપિયા ભાડે રાખી છે અને કોની આ માલિકી કોની છે ચাচકીએ સુરેશભાઈને આ આ આ સેમ જ આ કોમન પ્લોટ ઉપર છે એ આપણને મત કોમન પ્લોટ એ કેટલા ટાઈમ છે ભાડે અમારે ડોટ વર્ષ ડોટ વર્ષ થી આ बाजूમાં કોણ કોની આ સટર બંચી હતું કાર્યાલય ઓ મનસુખભાઈ 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 છે અને અહીંયા જ બેસતા હી અહીં જ બેસે છે હા અહીં જ સ્પષ્ટપણે એટલે જે લોકો છે તે આવી રહ્યા છે શું દાદા શું કેશો આ જગ્યા કોની છે હવે હું તો બે જદ્દી તો આવું તો નોકરી કરું છું અહીં અહીંના સ્થાનિક લોકો છે તેઓ પણ તેઓને પણ ખબર છે કે આ આ ગેરકાયદેસર છે દાદા આ કોની જગ્યા કોની છે જગ્યા સાર્વજનિક છે સાર્વજનિક પ્લોટમાં મંદિર બનાવ્યું છે સર્વ

સ્વાભાવિક છે કે અહીંના નેતા હોય અને નેતાની સામે બોલવું એ પણ જે સ્થાનિક લોકો છે તેના માટે થોડોક ગભરાટ છે તે હોતો હોય છે પરંતુ અહીં દ્રશ્યો છે તે ઘણું બધું કહી દે છે કે એક સોસાયટીનો કોમન પ્લોટ છે ને કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે ન કાયદાનો ડર છે ન ન તંત્રનો ડર છે અને ખુલ્લેઆમ રીતે એક પ્રકારે પોતાનો ધંધો છે તે ચાલુ કરી દીધો છે રાજકોટ મહાનગરપાલિકા હવે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું આવાસ કૌભાંડ સામે આવ્યું તેમાં સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા પરંતુ હજુ સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી અને હવે એક પછી એક કારનામા ખુલી રહ્યા છે ત્યારે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે પણ જોવાનું રહેશે જી બિલકુલ મોહિત આભાર સમગ્ર માહિતી બદલ ભલે સ્થાનિકો ત્યાંના છે એ ડરી રહ્યા છે ગભરાહટ અનુભવી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો છે આ કૌભાંડની સાક્ષીના પુરાવા છે આ દ્રશ્યો જુઓ કે જ્યાં શિવમ પાર્ક વિસ્તારમાં પણ તેમણે પોતાનું કાર્યાલય બનાવી દીધું છે અને આ ઝૂંપડપટ્ટીઓ કે જ્યાં પણ તેમણે સ્લમ વિસ્તારમાં પણ તેમની જે ઘરો છે એ ખડકી દીધા છે